ઓડિશામાં એક સરકારી હોસ્પિટલમાં 18 દિવસમાં 13 બાળકોના મોત થયાનો મામલો સામે આવ્યો છે। આ મામલો રાજ્યના ક્યોઝર જિલ્લાનો છે, જ્યાં મૃતક બાળકોના સંબંધીઓએ હોસ્પિટલ તંત્ર સામે હોબાળો મચાવ્યો હતો। પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટર અને નર્સોની બેદરકારીના કારણે બાળકોના મોત નિપજ્યા છે। પીડિત પરિવારોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં બાળકોને સમયસર ઓક્સિજન આપવામાં આવતો ન હતો, જેને કારણે અનેક બાળકોના મોત થયા હતા। આ પછી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી, જો કે ત્યારબાદ પોલીસ અને આરોગ્ય અધિકારીઓ દ્વારા લોકોને શાંત પાડવામાં આવ્યા હતા। તો બીજી તરફ ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી એન કે દાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે। મંત્રીએ તેને દુર્ભાગ્ય ઘટના ગણાવતા કહ્યું હતું કે બાળકોનું મોત કેવી રીતે થયું એની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તેમણે કહ્યું, મેં ક્યોઝર જિલ્લાના અધિકારીઓને ઘટના પાછળનું કારણ જાણવા માટે જણાવાયું છે। ક્યોઝર જિલ્લાના મુખ્યાલય હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોએ ડોક્ટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ब्यूरो रिपोर्ट, खबर गुजरात लाइव।